નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તેજસ સર અને તમે જોઈ રહ્યા છો 10મા ધોરણની સામાજિક વિજ્ઞાનની વિડિયો છે. તો મિત્રો, આપણે આના આગળના વિડિયોમાં ક્વેશ્ચન નંબર 11 છે એના વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છે, બરોબર. તો આપણે ક્વેશ્ચન નંબર 12 આજે અભ્યાસ કરવાનો છે. એમાં આપણે ચા, કોફી અને કોકોના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે અને ભારતમાં કયા રાજ્યો કે કયા પ્રદેશમાં કોકો, ચા અને કોફી થાય છે એ વિશેની માહિતી આપવાની છે. તો આ પણ પ્રશ્નમાં આપણે એક પ્રશ્નમાં ત્રણ પ્રશ્નો આપેલા છે, એટલે કે ચા વિશેની માહિતી આપો, પછી કોફી વિશેની માહિતી આપો અને કોકો વિશેની માહિતી આપો. એટલે એ રીતના ત્રણ પ્રશ્નો આપને આ એક 12મા નંબરના પ્રશ્નોમાં આપેલા છે. તો આપણે જોઈ લઈએ કે તમે સૌથી પહેલા આપણે જોશું ચા વિશે, બરોબર. તો કે ચા આપણે ચા વિશેની માહિતી જોશું, એટલે કે ચા વિશે આપણે એક પ્રશ્ન પૂછે કે ભારતની ચા પાક વિશે માહિતી આપો, તો એ વિશેની આપણે માહિતી લખવાની છે. તેના પાક માટે લોહ તત્વ વાળી અને પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવ વાળી જમીન જરૂરી છે. હવે તમે મિત્રો થોડુંક આપણે ક્યાંક ફિલ્મ જોતા હોય તો યાદ કરો કે પહાડી વિસ્તાર હોય એમાં આપણે આમ સ્ટેપ બાય સ્ટેપ આમ કંઈક આપણે વાવેતર કરેલું હોય છે. આપણે ક્યાંક ફિલ્મના શૂટિંગમાં આપણે જોતા હોય છે તો ક્યાંક એવો પાક હોય કે પર્વત વિસ્તારમાં હોય ને આમ સીડી આકારે હોય, તો સીડી આકારે એ શેનો પાક હશે? તો એ ચા નો પાક છે. તો ચા ને શું હોય છે? એક સીડી આકાર નહીં, આમ જે પહાડ હોય તો કોઈ પણ પહાડ કે ડુંગર હોય એને શું કરે, એને થોડો થોડો કાપી નાખે અને એને ચા છે એ એક પ્રકારનો વિચિત્ર પાક છે. એટલે એના માટે પુષ્કળ પાણી જોઈએ, પરંતુ પાણી ક્યાં રહી ન જવું જોઈએ. એટલે કે ત્યાં પુષ્કળ પ્રકારનું પાણી જોઈએ પરંતુ ત્યાં પાણીનો ભરાવો ન થવો જોઈએ, એટલે કે પાણી નીચે વહી જવું જોઈએ. ચા એક પ્રકારનો પાક છે ને એને માટે એવી જમીન જોઈએ, તો લોહ તત્વ વાળી જમીન જોઈએ. એટલે પહાડી વિસ્તાર હોય એમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે અને પાણી સહેલાઈથી વહી જાય એવી ઢોળાવ વાળી જમીન જરૂરિયાત છે. ચાના છોડમાં મૂળ પાસે પાણી ભળાઈ રહે તો છોડ પહોવાઈ જાય છે. એટલે ખબર છે ચા માટે ખૂબ જ પાણી જરૂરી છે, પરંતુ તેના છોડ પાસે પાણી ભરાઈ દેવું ન જોઈએ. હજી એક વાર કહી દઉં કે ચા માટે ખૂબ જ પાણીની જરૂરિયાત છે, પરંતુ ચાના પાકની આજુબાજુમાં પાણી ભરાઈ ન રહેવું, એટલે કે ઢોળાવવાળા વિસ્તાર હોય તો ચા વરસાદ પડે પરંતુ એટલે પાણી મળે પરંતુ તે વહીને નીચે વહી જવું જોઈએ. તે રીતે ચાના છોડનો ઉછેર કરવો જોઈએ. તેના માટે 20-30 સેલ્સિયસ જેટલું તાપમાન અને 200 સેમી જેટલું વરસાદની જરૂર પડે, એટલે કે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વરસાદની જરૂરિયાત પડે છે, બરોબર. એટલે કે ચાના પાક માટે 20-30 સેલ્સિયસ જેટલું તાપમાન અને 200 સેમી જેટલો વરસાદ પડે છે. આપણે ઘણા બધા પાક વિશેની માહિતી જોઈ, એમાં તમે વધે ને વધે 100 સેમી જેટલો વરસાદની જરૂરિયાત વાળા પાકોનો અભ્યાસ કર્યો છે, પરંતુ ચા એક જ એવો પાક છે કે એમાં પુષ્કળ વરસાદની જરૂરિયાત પડે છે, એટલે 200 સેમી જેટલો વરસાદની જરૂરિયાત રહે છે. લાંબી વરસાદ ઋતુને આંતરે આંતરે ઝાપટા રૂપે પડતો વરસાદ તેને વધુ માફક આવે છે. એટલે એવા વિસ્તારમાં કે જે વરસાદ વધુ લાંબુ ચાલતો, એટલે આ ચા છે તો આપણે બોલતા હોય કે આસામની ચા, તો આસામ આખું રાજ્ય પહાડી વિસ્તારમાં બનેલું છે, આખું રાજ્ય છે પહાડી વિસ્તારમાં વિસ્તરેલું છે. તો ત્યાં શું છે કે ભાઈ આસામ એવું છે તો કે પહાડના કારણે ત્યાં વાદળો ઊંચા હોય અને ફટકાઈને ત્યાં વરસાદ પડી જાય છે, એટલે કે વરસાદ ઋતુ ત્યાં આસામમાં વધારે ચાલે છે, એટલે કે 6 મહિના જેટલી વરસાદ ઋતુ ચાલે છે. એટલે આપણે ખબર છે કે આપણા ભારતમાં કેવું છે તો કે 3-4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો, 4 મહિના ચોમાસું, એવી રીતના સાયકલ ચાલે છે, પરંતુ આસામ રાજ્ય છે તેમાં એવું થતું નથી. એટલે કે 4-5-6 મહિના સુધી ત્યાં વરસાદ પડે છે, એટલે કે ભાઈ આસામમાં વધારે ચા થાય છે. શું કામ? તો કે ત્યાં વરસાદની વધારે જરૂરિયાત છે. ચા ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધનો પાક છે, એટલે કે ચા કેવો પ્રકારનો પાક છે? ઉષ્ણ એટલે ગરમી વાળો અને
સમશીતોષ્ણ કટિબંધીય પાક છે. ભારતમાં ચાનું વધુ ઉત્પાદક આસામ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડના પહાડી ઘોડાપુરા પર થાય છે. આપણે જેટલા નામ બોલ્યા કે ભાઈ આસામ છે, પશ્ચિમ બંગાળ છે, કેરળ છે, હિમાચલ પ્રદેશ છે, કર્ણાટક છે, ઉત્તરાખંડ છે, અને પહાડી વાળા ઘોડા વિસ્તારમાં થાય છે. એટલે ચા ઉત્પાદન ક્યાં થાય છે? ઘોડા વિસ્તારમાં ચા ઉત્પાદન થાય છે. સૌથી વધારે ચા ક્યાં થાય છે? અસમ રાજ્યમાં થાય છે. ભારતમાં ચા ઉત્પાદન 75% ઉત્પાદન અસમ અને પશ્ચિમ બંગાળમાં થાય છે. એટલે કે સમગ્ર ભારતમાં જેટલી ચા ઉત્પાદન થાય છે એના 75% એટલે કે ભાઈ પોણા પોણો આપણે આપણે પોણા ભાગનું ચા ઉત્પાદન ખાલી બે જ રાજ્યો કરે છે, એમાં આસામ અને પશ્ચિમ બંગાળ છે. પછી જોઈએ વિશ્વમાં ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. એટલે કે ચાના ઉત્પાદનમાં વિશ્વમાં પહેલા નંબર ઉપર હોય તો ચીન છે, બીજા નંબર ઉપર હોય તો ભારત છે. એટલે કે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં ચાનું ઉત્પાદન કરે છે. શ્રીલંકા, ચીન, ભારત ચીનની નિકાસ કરતા મુખ્ય દેશો છે. એટલે કે ભાઈ ભારતમાંથી ચીન ભારતમાંથી અન્ય દેશોમાં ચા નિકાસ કરવામાં આવે છે, એ રીતના ચીનમાંથી કરવામાં આવે છે, એ રીતના શ્રીલંકા દેશમાંથી પણ ચાની નિકાસ કરતો દેશો છે. પછી આપણે બીજા નંબરનું જોઈ લઈએ તો કોફી. કોફી વિશેની માહિતી જોઈ લઈએ. તેના છોડને પહાડી ઢોળાવ ઉપર સૂર્યનો સીધો તાપ બહુ ન લાગે તે રીતે મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે. બરોબર. એટલે કે કોફીનો પાક પણ થોડોક વિચિત્ર રીતે ઉત્પાદન કરવામાં આવે છે કે ભાઈ તેને પણ ચાની જેમ ઢોળાવવાળા વિસ્તારમાં પછી સૂર્યનો સીધો તાપ ન લાગવો જોઈએ. એટલે કોફીના પાક ઉપર સૂર્યને સીધા કિરણો પડે તો કોફીનો પાક બળી જશે, એટલે પાંદડા છે કોહવાઈ જશે. બરોબર. અને તેના મોટા ઝાડવા હોય એટલે તાપ ન લાગે એના માટે શું કરવું જોઈએ? મોટા ઝાડવા હોય તેની છાયામાં કોફીના પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. તો આપણે ખાસ કોફીને પણ યાદ રાખવી જોઈએ, કારણ કે કોફીનો પાક સામાન્ય રીતે અલગ છે, કારણ કે એ કોઈ સૂર્યના સીધા સંપર્કમાં નથી આવતું, તેને કોઈ ઝાડવાના નીચે ઉત્પાદન કરવામાં આવે છે. ભારતમાં કોફી કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં વધારે થાય છે. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કોફીનો પાક ક્યાં વધારે થાય છે. કોફીનો પાક કર્ણાટકમાં વધારે સૌથી વધારે થાય છે, પછી બીજા નંબર ઉપર આવે છે કેરળ, અને પછી આવે છે તમિલનાડુ રાજ્યમાં વધારે થાય છે. એટલે આ ત્રણ રાજ્યોમાં મુખ્ય કોફીનો પાક થાય છે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. કર્ણાટકનો કુર્ગ વિસ્તાર કોફીના ઉત્પાદન માટે જાણીતો છે. તો આપણે એક માર્કમાં પ્રશ્ન પૂછી શકે છે કે કર્ણાટકનો કયો પ્રદેશ કોફીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે? એટલે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. તો કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. પછી આપણે ત્રીજા નંબરનો જોઈએ કોકો. કોકો વિશેની માહિતી જોઈએ. કોકોના વૃક્ષ ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. એટલે કોકોનો વૃક્ષ હોય છે એના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. કોકો પેયી પદાર્થ છે અને પીવાલાયક પદાર્થ છે. એટલે કે ભાઈ આપણે પ્રવાહી તરીકે એને પીએ છે, તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે. એટલે આપણે ખબર જ છે કે કોકો હવે મગજમાં બેઈ ગયું. કોકો એટલે શું? તો કે ભાઈ ડેરી મિલ્ક છે, પોર્ક છે, એની ઉપર ચોકલેટી ભાગ છે એ શેમાંથી બનાવવામાં આવે છે? તો કોકોમાંથી બનાવવામાં આવે છે. કોકોને ગરમ અને ભેજવાળી આબોહવા અને ભારે વરસાદની જરૂરિયાત રહે છે. એટલે કે એના માટે કેવું વાતાવરણ અનુકૂળ આવે છે? તો કે ભેજવાળું અને ગરમ બંને વાતાવરણ બંને વાતાવરણનું મિશ્રણ હોય ત્યાં કોકોનું ઉત્પાદન કરી શકે છે, અને વધારે વરસાદ પડતો હોય ત્યાં ઉત્પાદન કરી શકે છે. કોકોનું ઉત્પાદન આફ્રિકન દેશોમાં થાય છે. આપણે ખબર છે કોકો ક્યાં દેશોમાં થાય છે? તો આફ્રિકાના દેશો, એટલે કે આફ્રિકા કોણ છે એના ઘણા બધા દેશોમાં કોકોનું ઉત્પાદન થાય છે. ભારતમાં તેનું વાવેતર ઉત્પાદન કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થાય છે. ભારતમાં કેવા વિસ્તારમાં કોકોનું ઉત્પાદન થાય છે? ભારતમાં કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કોકો દક્ષિણ ભારતમાં વધારે થાય છે. તો
તો મિત્રો આપણે આ વિડિયોમાં 12 નંબરનો પ્રશ્ન ચા કોફી અને કોકો વિશેની માહિતી મેળવી અને ભારતમાં કેવા કેવા વિસ્તાર કે કેવા રાજ્યોમાં કોકો ચા અને કોફીનું ઉત્પાદન થાય છે એ વિશેનો પ્રશ્ન જોઈ લીધો છે. હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે નવા પ્રશ્નો સાથે મળીશું.